તમારા બધા સાથે મારે એ વસ્તુ શેર કરવી છે કે ઉત્સવ એ કેરેક્ટર ને જે મિમિક કરે છે એટલું અદ્ભુત અને એટલું હિલેરિયસ મિમિક મેં તો ક્યાંય નથી જોયું, અને મારું સૌથી ફેવરેટ છે. સો ઉત્સવ પ્લીઝ ગો ઓન. ઓકે, હું વધારે નર્વસ થઈ ગયો, મને પરફોર્મન્સ પ્રેશર જલ્દી આવી જતો હોય છે. તો બેઝિકલી આ બહુ પહેલા એક કેસેટ આવી હતી જેનું નામ હતું કરસન બનેગા કરોડપતિ, અને એની અંદર આ એક ઓડિયો ચંક હતો જેમાં રામાયણની એક વાત હતી કે રામાયણની અંદર રામાયણ ગામડામાં ભજવાઈ રહી છે અને ત્યાં આગળ કોઈ એ લોકો પાસે નતું, તો કેવી રીતે રામ બનાયા હતા. તો કે માથે વીર સિગરેટ નો ચાંદલો કરેલો ને પાછળ બધા તીર કામતા ભરાયેલા, જો હજી બોલે તો હજી જ રામ લાગે, જો બોલે પરગામ થઈ જાય. તો હનુમાન ઉપર સ્ટેજ પાછળ ને એને લાગે ધક્કો, તો પરમ સ્ટેજ ઉપર, તો તાજ પર ઊંચું ઊંચું કરી કે રામચંદ્ર કી જય, રામચંદ્ર કી જય. તો રામ કે હું સીતાજી વગર જયારે વચ્ચે વાદળા ચમ ના એક આખું તો છે આવું કઈક. એન્ડ વી આર પ્લાનિંગ, ઓકે, મી એન્ડ વર્ષિસ વી આર પ્લાનિંગ કે વી વિલ બ્રિંગ ધીસ બેક કઈક કઈક એવું કરીને. સો લેટ્સ લેટ્સ ક્યા વાત યાર, બહુ મસ્ત. આઈ થિંક યા યા યુ ડેફિનેટલી આવું કઈક પ્લાન કરીને તમારે કઈક બનાવવું જોઈએ. સરસ, મજા પડી ગઈ. ચલો, યાદ આવી ગયું, આ બહુ મજાના દિવસો. ઓકે, કિન્તુ ધીસ લાઈવ એન્ડ નોટ ટુ ફોર્મલ, એટલે આપણે આગળ પણ વાત કરી હતી કે આની અંદર એવી કઈ જ વાત નથી કે તમારે દેશ દુનિયા કેવી રીતે બદલવી છે, એવી કોઈ જ વાત આપણે લોકો નથી કરવા જઈ રહ્યા. બહુ બધા લોકોએ યાદ આપી છે, જેમાં નીલ છે, પછી અમારો છે, ગાંધીનગર થી એક ચિરાગ કરીને ફ્રેન્ડ છે, બહુ બધા લોકો મને ઓલરેડી ડીએમ પણ કરેલા હતા. ઓકે, સૌથી પહેલા આપણે લાઈવ ની તો વાત કરી, બટ નાવ છે ને, હવે આ લોકડાઉન પછી કેટલું ડિફિકલ્ટ થવાનું છે આપણા લોકો માટે, કારણ કે હવે સ્ટોરીઝ દેખાતી જ નથી, બધાના લાઈવ દેખાય છે. જીવનમાં જેટલા અલાઈવ નથી એટલા ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે બધા લોકો લાઈવ છીએ. તો યુ નો, આ બહુ મસ્ત વાત કીધી કે યુ ડુ લાઈવ, બીકોઝ તને એવું ફીલ થાય કે તું ઘરની બહાર જાય છે, તું બહુ બધા લોકોને મળી રહી છે. તો યસ, ધેટ્સ અનધર વે ઓફ થિંકિંગ. એટલે આ માણસ છે ને ભાઈ, જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, તમને બધાને એક અટકી ગયો કે વચ્ચે એક વાર અમારી લોકોની મુલાકાત થઈ હતી અને કિંજલ એક ફિલ્મ પ્રમોશન માટે સુરત આવી હતી, એન્ડ શી વોઝ કોન્સ્ટન્ટલી રનિંગ, શી વોઝ કોન્સ્ટન્ટલી ટ્રાવેલિંગ. તો એની ઊંઘ પૂરી નથી થતી, અને વી ઓલ વર વરીડ કે ભાઈ આની ઊંઘ પૂરી નથી થતી અને સવારે પણ પ્રમોશન માટે જવાનું છે. તો મેં પૂછ્યું, મેં કીધું કિંજલ કેટલું સુધી થી તો આ કઈ રીતે મેનેજ કરે, ત્યારે એને મને જે જવાબ આપ્યો તો કે એ અંદર ના એક કોર્નર માં એક વસ્તુ પડેલી હોય જેને તમારે ટચ કરવી પડે, પકડવી પડે, એન્ડ ધેન યુ કેન રૂલ, મતલબ તમે તમારા શરીર ઉપર કાબુ મેળવી શકો. તો ઊંઘ્યા વગર 48 કલાક તે ખેંચ્યું છે મને ખબર છે, પણ આ કળા વિશે લોકોને જરા માહિતગાર કરો ને. એટલે બેઝિકલી એવું થાય કે જ્યારે તમારે કોઈ પણ મોમેન્ટ, જીવનનો કોઈ પણ ક્ષણ એને ડલ ના પડવા દેવો હોય, એને જવા ના દેવો હોય, તો જે ટાઈમે જે પડે, જે મળે ને, એને ફૂલ આમ આમ ગલે છે લગા લો ઉસકો. સો મારો આવો ફંડા છે કે જયારે ઊંઘવાનો ટાઈમ મળે ત્યારે એટલું સરસ ઊંડું સુઈ જવાનું ને, દુનિયાની ચિંતા કર્યા વગર નિરાતે સુઈ જવાનું, અને જયારે કામ કરવું પડે ત્યારે એ કામમાં એટલી બધી મજા શોધી લેવાની. કારણ કે જયારે તમે એવું વિચારો ને કે યાર મારે આવું કરવું પડશે, મારે આવું, મારે જાગવું પડશે, તો એ તમારા માટે ટફ બને. તમારે જાગવાનું જ છે ને, મારે આ કરવાનું જ છે, આઈ થિંક ત્યારે વસ્તુઓ સહેલી થઈ જતી હોય છે. એટલે અને નેચરલી આઈ એમ બ્લેસ્ડ વિથ અ લોટ ઓફ એનર્જી, એટલે મને એ વસ્તુની બહુ જ મજા આવે છે કે આપણે આમ ઓલવેઝ પેલી બેટરી ચાર્જ્ડ જ હોય. કાયમ કાયમ, અરે યાર, સવારના જોયા હોય એમને અને તમે એ જ દિવસે રાતના 2-2:30 વાગે ટ્રાવેલ કરીને ક્યાંય થી આવ્યા હોય ત્યારે જોવો, એટલે આમ એમ થઈ જાય કે યાર કેસે, મતલબ ઇતના કેસે કરી લેતે હૈ, અહીંયા તો 12 કલાક ઊંઘ્યા પછી પણ દિવસ આમ ઊંઘ માટે અધૂરો અધૂરો લાગે. અને બીજી વસ્તુ છે કે કિંજલ એક બીજી વસ્તુ બહુ જ સુપર ચાર્જ અપ રાખે છે, એ છે કે જયારે જયારે કિંજલ ને સમય મળે છે ત્યારે કિંજલ એક બહુ જ અમેઝિંગ ગેમ રમે છે. ઓફકોર્સ એ ગેમ લુડો નથી, એ ગેમ પબજી છે. અને એડ્રેનાલિન રશ, ઘણા બધા લોકો આ વસ્તુ થી ઇરિટેટ થાય છે. કિંજલ કેટલી ટ્રેન કે ફ્લાઇટ મિસ થઈ છે અત્યાર સુધી, નીલ પૂછી રહ્યો છે. નીલ, આપણે આ વસ્તુ ની ચર્ચા નોટ સો ફોર્મલ છે. Yes, yes.
કારણ કે એ હંમેશા કાર થી ટ્રાવેલ કરે છે ત્યાં જવાનું એટલે ટ્રેન તો ઓહો મિસ થતી ઓકે ના મારે એમાં કેવું છે કે ટ્રાવેલ વાળું છે ને પેલું ના હોય કે નસીબાડે પાંદડું હોય એવું છે મારે એટલે મને એકચ્યુઅલી એ વસ્તુ દર વખતે મારે ટ્રાવેલમાં કંઈક ને કંઈક એટલે પેલું પેલી ફિલ્મ હતી ને અક્ષય કુમાર વાળી હી સચ અ લૂઝર અ સચ અ લૂઝર આઈ થિંક ટ્રાવેલ સાથે મારે કંઈક 36 નો એવો આંકડો છે કે મારે ફ્લાઇટ ટ્રેન બધું મિસ થઈ જાય એટલા માટે જ છેલ્લા કેટલાય સમયથી કિંજલ એવું પ્રિફર કરે છે કે બાય રોડ જ બધી ટ્રાવેલ કરે કે ગાડીમાં જાય કાંઈ કંઈ મિસ થવાના ચાન્સીસ જ ના હોય પબજી પ્રેમ અમે કિંજલ ને એવા ટાઈમે પબજી રમતા ને સાંભળી છે જયારે નેટવર્ક ના હોય ફોર એક્ઝામ્પલ એ નેશનલ હાઈવે ઉપર પણ આવતી હોય ત્યારે પબજી રમતી હોય પણ ત્યાં નેટવર્ક ના હોય તેમ છતાં પબજી રમતી હોય શી ઇઝ અ વેરી ગુડ પ્રો પ્લેયર ઓફ પબજી હમણાં લોકડાઉનમાં પબજી ચાલી રહ્યું છે તમારે હા બહુ ઉપરથી અત્યારે તો યાર એટલું જબરજસ્ત ચાલી રહ્યું છે ને કે હું મારો રેન્ક વધી ગયો એટલે આઈ થિંક અત્યારે જેટલા પણ આપણે થશે એ લોકોને ખબર છે પણ બહુ જ વખત પછી હું ફાઇનલી હવે ડાયમંડ ક્રોસ કરી ડાયમંડ માં તો આઈ ગઈ છું હવે બસ ક્રાઉન અને એસ નો ટાર્ગેટ છે પણ તેમ છતાં એની સાથે સાથે હું ઘરમાં પણ થોડુંક ધ્યાન આપું છું અને બીજી મારા પરિવાર સાથે પણ સમય સ્પેન્ડ કરું છું ઘર કામ કરું છું એટલે એમાં પછી આખો પબજી નથી રમાતી પણ યસ પબજી નું તો રેન્કિંગ બહુ ગજબ વધી ગયું છે તું મને કહે કે તારું પબજી માં અત્યારે કયું રેન્ક છે તું કયા લેવલ પર છે તો આઈ એમ ઓન ક્રાઉન 1 અને આજે કદાચ આજે રાત્રે રમી છે લો એ સુપર પહોંચી જઈશ લેફ્ટર આવ્યો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આટલું બધું ઉપર આવ્યો છું ખબર નહીં કેવી રીતે આવ્યો છું બટ યા ઇટ ઇઝ હેપનિંગ ઇટ્સ હેપનિંગ આપણે એક વાર પ્રેક્ટિસ પ્રેક્ટિસ એટલે આખો દિવસ એ જ કરવાનું હોય છે શો ઇન્સ્ટાગ્રામ લાઈવ એન્ડ પબજી અને કિંજલ અહીંયા બહુ જ એક સરસ વાત કીધી હવે છે ને મારે કિંજલ આઈ વોન્ટ ટુ મેક અ પોઈન્ટ બીકોઝ લોટ ઓફ પીપલ એ લોકો બહુ ડિફરન્શિએટ કરે એક તો આપણે ત્યાં આગળ જે અલગ અલગ બધા વિચારધારાના માણસો હોય કે યુ નો આજકાલની છોકરીઓ જે સબ્જી મેં નહીં પબજી મેં બિલીવ કરતી હે તો એસા નહીં હૈ યે દોનો મેં બિલીવ કરતી હૈ ઇસસે અભી બોલા કે વો ઘર મેં ભી ધ્યાન દેતી હૈ હાં જી વો પબજી ભી ખેલતી હૈ તો મતલબ દેટ ઇઝ યુ નો ફીલ્ડ ઓફ ઇન્ટરેસ્ટ કે આપ દોનો હી કર સકતે હો ઇટ ઇઝ નોટ નેસેસરી નો કે અગર ઇફ યુ ચૂઝ સબજી તો યુ કેન ચૂઝ પબજી યુ કેન ચૂઝ બોથ Yeah, you can definitely choose both. And, yaar, agar chalo nahi ki hum tum sachche dil se kuch chaho, to har kuch, you know, possible ho sakta hai. Why do you want to think ki aavu na thai shake? Pan haa, mane rasoi banavano shok chhe. Etle mane rasoi banavi pan bahut game chhe, ane PUBG ramvano to gajab craze chhe. Hamna netri keje ki hamna cake banave chhe. ઓ યસ એક્ચ્યુઅલી આજે વત્સલ જે આપણી સાથે મારા એક ફ્રેન્ડ છે જે આપણી સાથે છે આજે વત્સલ પટેલની બર્થડે છે સો વત્સલ હેપી બર્થડે હેપી બર્થડે વત્સલ યસ અને આઈ એમ વેરી એટલે પેલું સેડિસ્ટિક પ્લેઝર હોય ને કે આપણા બહુ જ ખાસ મિત્રોની બર્થડે લોકડાઉનમાં હોય તો કેવી મજા આવે હવે શું કરીશ તું લોકડાઉન ઇન હોમ પણ યા આઈ પ્રોમિસ કે આપણે આ લોકડાઉન પતાવીએ પછી આપણે કંઈક જોરદાર સેલિબ્રેશન કરશું અમારી આવનારી ફિલ્મ નું નામ હજી અમે ફાઈનલ નથી કર્યું પણ ફિલ્મ રેડી છે એનું ડબિંગ ક્યાંક અટવાઈ ગયું છે એટલા માટે આ લોકડાઉન ના કારણે પણ બહુ જ જલ્દી લોકડાઉન પછી જ્યારે બધું અમે લોકો ફેવરેબલ કન્ડિશન્સની રાહ જોઈએ છે પછી અમે લોકો બહુ જલ્દી એ ફિલ્મ રિલીઝ કરશું અને એક વસ્તુ વોટ આઈ કેન પ્રોમિસ ઇઝ કે આ વખતે જે કેન્છો ફિલ્મ રિલીઝ થઈ એને ઓડિયન્સીસે ગજબ સપોર્ટ કર્યો છે અને એને ગજબ પ્રેમ આપ્યો છે સો જો તમને કેન્છો ગમી હોય ને તો તમને આ ફિલ્મ તો બહુ જ ગમશે જોનરા ફેમિલી જોનરાની જ ફિલ્મ છે એ ફેમિલી જોનર છે પણ એની વાર્તા અલગ છે બહુ જ અલગ છે એટલે આ પેલું જબ વી મેટ ની પેલી ગીત ની લાઈન હતી ને કે તુમ મુજે લાઈક કરતે હો તો તુમ મેરી સિસ્ટર કો ભી લાઈક કરોગે એના જેવું છે કે અગર આપને કેમછો કો લાઈક કિયા તો નેક્સ્ટ ફિલ્મ કો ભી આપ જરૂર લાઈક કરોગે એન્ડ યસ વાવ ધેટ્સ વેરી નાઇસ અને આ શું છે અરે તમે બહુ ક્યુટ છો એક ભાઈ કે જે બટ એની પહેલા આ ભાઈ ને તમે ઓળખો છો પૂર્વમ જોશી એમનું નામ છે એમણે આવો ક્વેશ્ચન ની અંદર બોલ્યું કે હાઉ આર યુ મને બહુ સારી રીતે યાદ છો તમે
પૂર્વમની યાદ આપી દીધી. અને આ વાત થઈ ગઈ કેમ છો ફિલ્મ વિશે, યુ નો બહુ બધા હજી પણ સ્ટીલ લોટ ઓફ મેસેજીસ આર કમિંગ ઇન, એના એના વિડીયો ક્લિપિંગ કોઈ જોતું હોય એની સ્ટોરીઝ ને બધું આવતું રહેતું હોય છે. ઘણા બધા લોકોને આ ફિલ્મ બહુ ગમી છે, એટલે કોંગ્રેચ્યુલેશન આટલી સરસ ફિલ્મ માટે સૌથી પહેલા તો. અને વી આર વેટિંગ ફોર ધ અધર ફિલ્મ. બાકી જે અલગ અલગ વિષયો પર તમે ફિલ્મો કરી અત્યાર સુધી, એમાં સૌથી પહેલા તો કોમેડી, પછી રોમેન્ટિક થઈ ગયું, પછી આ ફેમિલી ડ્રામા થઈ ગયું, પછી સાયફાઈ ફિલ્મ એક એ પણ થઈ ગઈ. તો હવે આમાં એક એવી વસ્તુ જેની સાથે ઓફકોર્સ એક આર્ટિસ્ટ તરીકે કિંજલ એમ કે ભાઈ હું તો એક એક્ટર છું, મને તો બધા રોલ કરવા ગમે, બટ સ્ટીલ કયા કયા પેલા એવા ઝોન છે જ્યાં આગળ તને આમ વધારે મજા આવે કરવાની, એમ કયામાં તું વધારે આમ પરફેક્ટલી ફિટ થઈ જાય? મને મને એવું લાગે છે કે જે હવે મારી નેક્સ્ટ ફિલ્મ જે અમે લોકો હજી શરૂ કરવાના છે, ફિલ્મ સાઇન થઈ ગઈ છે અને જે ફિલ્મ અમે હવે શરૂ કરશું એનું જોનરા છે ને થ્રિલર છે, એક થ્રિલર, ગુજરાતી થ્રિલર છે, એટલે હું એના માટે બહુ એક્સાઇટેડ છું. અને એના સિવાય આઈ થિંક મારે એક લવ સ્ટોરી કરવી છે જે સિમ્પલ, મારી બધી ફિલ્મોમાંથી મેં ક્યાંય પણ પેલી સાદી ને સરળ લવ સ્ટોરી નથી કરી, એટલે મને એ કરવામાં બહુ રસ છે અત્યારે. એવું કઈક આઈ એમ લુકિંગ ફોર કે એવી કોઈ સ્ક્રિપ્ટ આવે કે આમ બેલ સ્વિંગિંગ, વાયોલિન સ્વિંગિંગ, પાછળ બેકગ્રાઉન્ડમાં વાયોલિન વાગતા હોય ને એકદમ આગળ બધા ફૂલ પથરાયા હોય, લાલ ગુલાબની ચાદર પથરાયેલી હોય, મોહબ્બત જેવું સેટ હોય, કોઈ શાહરુખ ખાન જેવું સ્વેટર ભરાયેલો હીરો હોય, આવી કોઈ સ્ક્રિપ્ટ વગર કોઈના ધ્યાનમાં હોય. પણ આ ઓકે, આ બહુ સરસ એક મુદ્દો આવ્યો છે, રોમેન્ટિક ફિલ્મ જિંદલે કરવી છે, કારણ કે લોકો એવું માની દેતા હોય કે એનો સેલિબ્રિટી હોય, સ્ટાર હોય, બહુ બધા લોકો જોડે વાત કરતો હોય, એટલે એમને બહુ એક થિન લાઈન ઉપર હેલ્ધી રીતે ફ્લર્ટ કરતા આવડતું હોય. આઈ રિમેમ્બર કિંજલ ને ફ્લર્ટ કરતા બિલકુલ નથી આવડતું, એવું કિંજલ કહે છે. બમ્પેટ બમ્પેટ એટલે એટલે કદાચ રોમેન્ટિક ફિલ્મ્સ કરીશ તો કદાચ એમાંથી કંઈક શીખી શકીશ. વાહ જેટલા પણ લોકો દાવો કરતા હોય કે તમે કિંજલને ફ્લર્ટ કરતા શીખવાડી શકો છો, તો તમે પ્રયત્ન કરી શકો છો, બટ ડોન્ટ બી ચીઝી. હા પ્લીઝ, કારણ કે હા એટલે એ મને એમાં સહેજ આપણો વિષય થોડો નબળો રહ્યો છે, કારણ કે આખી સ્કૂલમાં ક્યારે પણ કોઈ પણ મને આમ જેવું ક્લાસરૂમમાં ખબર છે બધા એકબીજાને ચીડવતા હોય એવું ચીડવવા વાળું વાતાવરણ ઊભું થાય એટલે હું જઈને રાખડી બાંધી દઉં, એટલે રક્ષાબંધન ના હોય તો રાખડી બાંધી દઉં. એટલે મારું સ્કૂલનું ગ્રુપ જે હજી પણ અમે બધા ઘણી વખત મળતા હોઈએ છે, એટલે લગભગ અમે લોકો 27-28 જણ છીએ ગ્રુપમાં, નાનપણથી અમે બધા જોડે જ છીએ, અને બધાને એમાંથી 27-27 જણને મેં ક્યાંક ને ક્યાંક, એટલે એમાંથી જેટલા છોકરાઓ છે બધાને મેં રાખડી બાંધી છે. ઓકે, નેત્રી નેત્રીએ ત્રણ સવાલો પૂછી લીધા આટલી વારમાં. એક કે તમારો ગુજરાતીમાં ફેવરેટ એક્ટર કોણ છે, બીજું કે તમારો ફેવરેટ કોસ્ટાર કોણ છે, અને ત્રીજો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ગોસિપ કોણ કરે. જો હવે નેત્રીએ જ પૂછ્યું છે એટલે યુ નો એને હું જવાબ આપી શકું કે સૌથી વધારે ગોસિપ તો નેત્રી જ કરે છે મારી સાથે. બરાઈ તો યસ, સૌથી વધારે ગોસિપ હું ને નેત્રી કરતા હોઈએ છે. પછી સૌથી ફેવરિટ કોસ્ટાર, આમાં આમાં કેવું રહ્યું છે ખબર છે કે યાર મને છે ને ગુજરાતી લોકો સાથે ભયંકર પ્રેમ છે, એટલે ગુજરાતી માણસો મને બહુ જ ગમે, એટલે મારા દરેક કોસ્ટાર સાથે છે ને એવી ગજબ પેલી ગુજરાતી પણાવાળી કઈક વાઈબ હોય આવી હોય ને, કે કોઈકની સાથે મેં સરસ પેલું ખાવા પીવાનું એન્જોય કર્યું હોય, ઓળો ને ભાખરી ને ગોળ ને એવું બધું, પછી કોઈકની સાથે મેં પેલું કેવું કે આપણે તો ભાઈ સીધા સાધા આપણે ગુજરાતી લોકો કો નહીં ભાતાઈએ સબ એ વાળી વાઈબ કનેક્ટ થઈ જાય. એટલે આઈ થિંક આઈ હેવ બીન બ્લેસ્ડ કે મેં જેટલા પણ કો એક્ટર જોડે કામ કર્યું છે એ બધા જોડે મને બહુ જ મજા આવી છે. અને ફેવરેટ એક્ટર તો બહુ બધા છે યાર, બહુ બહુ જ બધાને, એટલે એટલી બધી નવી નવી ટેલેન્ટ છે ને કે મને બધાને, અને અમે બધા નવા પણ છીએ ને જૂના પણ છીએ હવે તો,
પણ બધાને મારે બહુ જ બધું કામ કરતા જોવા છે, એટલે હા એવું એવું કોઈ એક જણને મારે એવું નથી કેવું કે આ જ મને સૌથી વધારે ગમે, મને બધા જ ગમે. વાહ, મતલબ નેત્રી આપકે સવાલો સે આમ તેમ આમ તેમ કરીને નીકળી ગઈ છે. કિંજલ વસ્તુ કે મિર્ચી કુણાલ ની કમેન્ટ આવી ગઈ. ઓ ઓ ઓ કુણાલ, વોટ્સ અપ યાર કુણાલ, અત્યારે આઈ રિયલી મિસ યુ. આઈ નો જૂના જૂના તમારામાંથી જેટલા લોકોને ના ખબર હોય બધાને હું કહું કે ઉત્સવ, કુણાલ, વશિષ્ઠ અમે બધા બહુ જ જૂના મિત્રો છીએ. અને એક સમય હતો કે જ્યારે અમે લોકો રોજ મળીને જેમિંગ કરતા હતા, ગીતો ગાતા હતા, બધા હસતા ગમતા હસતા ગાતા રમતા લોકો છે. અને યાર મને બહુ જ એ અદભુત ફેસ રહ્યો છે મારા લાઈફનો, અને હું એને ઓલવેઝ હજી પણ હું એટલી બધી જગ્યાએ એ વસ્તુમાં નોસ્ટાલ્જિક થઈ જઉં છું કે યાર એ પણ શું દિવસો હતા એમ. મને બહુ મજા આવે છે બધાને યાદ કરીને. ત્યારે પણ ત્યારે પણ મળવાનું કહ્યું છે ત્યારે એ જે બધું નજર સામે આવે છે. નીનો બી ગુગલ ટુ આઈ ગેસ એ વખતે આઈ વોઝ નોટ ઇન રેડિયો, કુણાલ એન્ડ વર્સિસ ઝેવર ઇન રેડિયો. યસ, એન્ડ યુ વર ઇન ટુ ફિલ્મ્સ ઇન મોડલિંગ, બટ એ વખતે મુંબઈ આવા જવાનું થતું રહેતું હતું. એના પછી એક્ચ્યુઅલી યુ સ્ટાર્ટેડ ઇન ગુજરાતી ફિલ્મ. સો એ તો 2012-13 ની વાત છે. ફરીથી આખો દિવસ બધા ભેગા રહીએ એટલીસ્ટ એ એક દિવસ બધા ભેગા રહીએ ને કઈક ધમાલ કરીએ. અને હા 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 કરી રહ્યા છે મોટા ભાઈ છે અમારા તો. ઓફ કોર્સ મિર્ચી હા 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 કરે મારે ને કેવું છે સુયો તારો ફોન જોડે વાત કરાયો ફોન પર વાત કરાયો. ઓ ગોડ, ગુડ ઓલ્ડ ડેઝ યાર, આઈ મિસ ધ ટાઈમ. તો એ તો આપણે લોકો ડેફિનેટલી કરશું. બટ ઓકે, કમિંગ બેક ટુ ધીસ નેક્સ્ટ ફોર્મલ થિંગ, એટલે જે પેલી ફ્લર્ટ વાળી વાત આ રોમેન્સ વાળી વાત એને બધું આવ્યું. તો આવામાં કે એવું થાય કે યુ નો આ જે એક્સપિરિયન્સ રહ્યા છે, યુ ડોન્ટ ફ્લર્ટ, યુ હેવ ધીસ પર્સનાલિટી કે તમે જઈને રાખડી બાંધી રહ્યો, એના કારણે કોઈ આમ ગમી ગયું કે બે આ શું છોકરો છે આમ તેમ આમ તેમ. બટ અનુભવના અભાવે યુ નો મોકો હાથે નીકળી ગયા થયું છે. આઈ થિંક ઓલમોસ્ટ એવરી ટાઈમ. એટલે ઘણી વાર કેવું થાય કે છે ને મારા ફ્રેન્ડ્સ મને એવું ચીડવે કે તું કેમ સિંગલ છે અને તું કઈ રીતે સિંગલ હોય શકે યાર, ને યુ નો એવું એવું બધું થતું હોય આપણે ફ્રેન્ડ્સ ની અંદર. પણ હું એટલા માટે સિંગલ છું કારણ કે મને મારી મારી એ રોમેન્ટિક ફિલિંગ્સ એક્સપ્રેસ કરતા જ નથી આવડતું. એટલે મને યાદ છે કે હું એટલી બધી કરમાળ હતી કે મારી બેસ્ટ ફ્રેન્ડ ને પણ ના ખબર હોય કે મને કોઈક ગમે છે. અને એ ગમવામાં ગમવામાં પછી હું અને આપણે જે દુગ્ગલ મગજ છે, ધૂની મગજ કેરેક્ટર બદલાઈ જાય, કઈક બીજું થઈ જાય ને એ વસ્તુ ભૂલાઈ જાય. ઓ બાપરે, યસ યસ યસ. તો હવે રોમેન્ટિક પિક્ચર ની એક તાતી જરૂરિયાત છે. જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, તમારા ધ્યાનમાં કોઈ એવી સ્ક્રિપ્ટ હોય, તમારા ધ્યાનમાં કોઈ એવા ડિરેક્ટર હોય જેમને આવી ફિલ્મ બનાવી હોય, તો તમે અપ્રોચ કરી શકો છો. ક્યાં એ રીતે અપ્રોચ કરવાનો, એના માટે એમની પ્રોફાઇલ ના બાયો માં બધી ડિટેલ્સ લખેલી છે કે ક્યાં ક્યાં તમે ઈમેલ કરી શકો, ક્યાં ક્યાં તમે કોન્ટેક્ટ કરી શકો. એટલે એ બીજો અવતાર પણ જોવા મળે. બટ એવું થાય કરું કે સર, ઓકે આઈ નો કે યુ પ્લે પબજી વિથ 13 પીપલ જેને તું ઓળખ્યું હોય, બટ ઘણી વાર અનનોન લોકો જોડે પણ રમવાનું થઈ જાય અને દે રેકોગ્નાઇઝ યુ કે યુ નો દે રીડ યોર નેમ કે એવું કઈ, અને પછી કઈ કેવું ત્યાં કે એવું કન્વર્ઝેશન વાળી મેમરી કે એવું કઈ. હા, એકચ્યુઅલી છે ને આ બહુ બહુ મસ્ત ક્વેશ્ચન છે. પણ એટલે એવું મારી જોડે બહુ રેરલી થયું છે. અને સ્ટાર્ટિંગમાં જયારે હું પબજી રમતી થઈ હતી ત્યારે એવું હતું, કારણ કે મારું નામ તો એ જ છે એટલે આઈ થિંક ઘણા બધાને ખબર પડી જાય. પણ કોઈક વાર કેવું હોય કે જયારે આપણે પ્રમોશન્સ કરતા હોય ને ત્યારે વચ્ચેના જે પ્રવાસમાં બહુ જ બધો સમય એવો હોય કે તમે શું કરો, એટલે ત્યારે તો તમે પબજી રમો તો કોઈ તમને એટલે કોઈ તમને બેન ના કરી શકે, કારણ કે કઈ જ ના હોય કરવાનું, એટલે સમય નો સદુપયોગ જ કરતી હોઉં. પણ ત્યારે મારા ફ્રેન્ડ ક્યાંક ને ક્યાંક બિઝી હોય, અમે લોકો જે ગેંગમાં રોજ રમતા હોય એ લોકો ક્યાંક ને ક્યાંક વ્યવસાયમાં એમના કામમાં બિઝી હોય, તો હું ઘણી વખત આવી રીતે અનનોન ગેંગ સાથે રમી છું. અને એમાં એવું ઉત્સવ કે ત્યારે છે ને આપણે આમ બોર્ડર ના સની દેઓલની જેમ રમાય, આમ પેલું કરાય, કારણ કે મને રિવાઈવ કરવા માટે બાકીના 3 જણા આવી જાય. બહુ મજા આવે કે આપણે કોઈને એક્સિડન્ટ થઈ જાય તો કોઈ છોકરા ના થાય કે આ જો કે
હા એક્ઝેક્ટલી યસ, એટલે આમ થોડુંક બી આમ કઈક થાય ને તો આમ મારે મારો એમ એવો જ એટીટ્યુડ હોય કે આજે તો રમા એટલું રમી લે એમ. ક્યાં બાત છે. આજે પ્રવાસ ની વાત કરી ને એમાંથી મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ આવ્યો છે કે મેં આગળ પણ કીધું કે કિંજલ ને જયારે પ્રમોશન માટે અમદાવાદ થી વડોદરા થી સુરત ને અમદાવાદ થી રાજકોટ એવી રીતે ટ્રાવેલ કરવાનું થતું હોય ત્યારે વચ્ચે નો જે ટાઈમ હોય ત્યારે કિંજલ પબજી રમે. તો ઇઝ ઇટ બીકોઝ યુ વોન્ટ ટુ અવોઇડ ધ કંપની યુ યુ આર વિથ ઓર ઇઝ ઇટ બીકોઝ યુ વોન્ટ ટુ કિલ ધ ટાઈમ? ના જો હું બહુ ઓનેસ્ટલી કહું કે મને એવું છે કે હું છે ને બહુ લપન છપન માં પડું નહીં, રાઈટ? જો કદાચ આપણને ના મજા આવતી હોય તો આપણે આપણી સ્વાધ્યાય પોથી, મારી સ્વાધ્યાય પોથી એટલે મારું આ, આપણે સ્વાધ્યાય પોથીમાં એટલી બધી ગેમ નાખેલી જ છે એટલે જો આપણને મજા ના આવે તો કોઈને જઈને કમ્પ્લેન નહીં કરવાની, કોઈ દિવસ કોઈ ડિમાન્ડ કે કમ્પ્લેન રાખવાની જ નહીં જીવનમાં. સ્વાધ્યાય પોથી ખોલીને આપણે કયો અધ્યાય વાંચવો છે આજે નક્કી કરી લેવાનું. એટલે ઘણી વાર એવું પણ હોય કે એના પછી આજે મેં સાંભળ્યું છે. વાહ, સહી અમે આજે ફાવટ આવી છે કિંજલ ને, આજે જવાબો આપીને આંબીનો તમામ ડક કરીને નીકળ્યા છે જેટલા પણ જવાબ આપેલ. તો એ પહેલેથી હે કે સમયની સાથે આ આવડત તમે કેળવી છે? इसको तुम ऐसे भी पूछ सकते थे कि तुम पहले से ही ऐसी थी या वक्त ने किया कोई हंसी सितम. मेरे को वो लाइन पे डालना ही नहीं है. नहीं तो तुम नहीं, पर तुम क्या, अपने तो ऐसे भाई बंद है ना, तो उसमें क्या है? तुम जो कहोगे वो मैं समझूंगी नहीं, कैसा समझूंगी वो तुम कभी कहोगे इजी वे आउट. हमरा कोई एक कमेंट भी करी थी पहले राखड़ी बांधने की बात चलती थी नहीं वक्त पे એક કામ કરો આરજે ઉત્સવ ને રાખડી બાંધી દો કે આરજે ઉત્સવ ને રાખડી ના બાંધી દેતા એવી કઈ કમેન્ટ હતી. હવે આ જેમને એમાં કમેન્ટ કહી હતી એમને બાંધવી હોય તોય વાંધો નથી, એમને ના બાંધવી હોય તોય વાંધો નથી. કારણ કે હવે ક્યાં જો આમાં છે કે અમુક તમારા એવા ચડ્ડી બડ્ડી યાર હોય કે જે એવા દોસ્ત હોય કે તમે છે ને જિંદગીમાં તમે બહુ જ થેન્કફુલ હોવ કે તમને આટલા અદભુત પર્સનાલિટી સાથે કનેક્ટ કરવાનો, આટલા અદભુત વ્યક્તિને દોસ્ત કહેવાનો લાભો મળ્યો. એટલે હું તો ઓલવેઝ આઈ એમ વેરી મચ થેન્કફુલ કે આઈ મેટ યુ. અને લાસ્ટ ટાઈમ પણ અમે લોકો જયારે સુરત ગયા હતા, અમે હું ને ઉત્સવ બહુ જ જૂના ફ્રેન્ડ્સ છીએ અને યાર આ દોસ્તી તો ક્યારે નહીં છૂટે. એટલે વી હેવ નથિંગ ટુ વરી, ઉસ ટાઈપ કી ગર્લ નહીં. તમે કોઈ પણ રોલ માં ફાડી નાખશો પછી કોઈ આવું કીધું છે કે મેં એમને જોયા છે જીએમડીસી વખતે સાહેબ ના પ્રમોશન વખતે. સાહેબ સાહેબ ફિલ્મ ની અંદર લિટલ બિટ ઓફ યુ નો લિટલ બિટ છાંટ ઓફ અ લવ સ્ટોરી, બટ એને અગર એક્સટેન્ડ કરીને એક આખી ફિલ્મ બનતી હોય તો ધેટ્સ વોટ યુ વોન્ટ ટુ ડુ, ધેટ્સ વોટ યુ સેડ કે એમાં થોડી ઘણી છાંટ હતી. બટ ઓફકોર્સ ફિલ્મ નો સબ્જેક્ટ એક બીજો હતો અને બહુ સરસ કામ હતું તમારું ફિલ્મ ની અંદર, બહુ જ એટલે બહુ જ સરસ કામ હતું. જેટલી પણ ફિલ્મો તમારી જોઈ છે એમાં બહુ સરસ કામ હતું. હવે મારે એક સવાલ તમને પૂછવાનો હતો કે રિયલ લાઈફમાં અપાર્ટ ફ્રોમ એક્ટિંગ ઇફ યુ ગેટ અ ચાન્સ તો તમે નેશનલ ન્યૂઝ એન્કર બનવા માંગો કે એક આરજે બનવા માંગો? આ બંને માંથી કયું ચૂઝ કરો? આરજે, કારણ કે આમાં તમે કર્યો છે. હા, ન્યૂઝ એન્કર નો મેં રોલ કર્યો છે અને જો મારે કદાચ એક્ટિંગ ન જ કરવાની હોય તો પછી હું કેમેરાની સામે જ કેમ આવું? સિમ્પલ લોજિક છે. તો પછી હું કેમેરાની પાછળ રહીને મેરી આવાજ હી પહેચાન હે એવી કોઈ પહેચાન બનાવું? બ્રેઈન બહુ 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 ખાસ. મારે આ જવાબ આપવાની કળા માટે ની અંદર સ્વાધ્યાય તમારી પાસેથી લેવા પડશે એવું મને લાગી રહ્યું છે. ઓકે, તો તમે આરજે બનવા માંગો. આઈ ઓલસો નો કે રેડિયો ની અંદર એક આરજે બનવા માટેનો એક ઇન્ટરેસ્ટ યુ હેડ બિફોર, તમને એક આરજે બનવા માટેની પણ ઈચ્છા હતી?
યસ અને છે ને હું હું નાનપણથી બહુ જ એમ્બિશિયસ હતી, એટલે મારે એટલું બધું કરવું હતું. મારે એક મારે આર્કિટેક્ટ બનવું હતું, મારે જીનેટિક એન્જિનિયર બનવું હતું, મારે ડોક્ટર પણ બનવું હતું. એટલે પેલા મારા ફેઝ હતા, પછી મારે આરજે પણ બનવું હતું. પણ આઈ થિંક કે પછી છેલ્લે બધું સરવાળે વસ્તુ એક્ટિંગ પર આવીને ત્યાં પહોંચી. કારણ કે હું થિયેટર તો કરતી જ હતી નાનપણથી, ડાન્સ કરતી હતી, એટલે હું સ્ટેજ થી બહુ નજીક રહી છું. પણ પછી મને એવું થયું કે યાર આપણે કામ કરીએ, આપણે એક્ટર બનીએ. એટલે શું આ પેલું જેમ જે જે બે બે મહિના જે બનવા મળે એ બની લેવાનું, એટલે શું શોખે પૂરો થઈ જાય અને ગમતું કામ કરવાનો પણ લાભો મળે અને તમે પૈસા પણ કમાઈ શકો. બહુ જ અગત્યનું જિંદગીના દરેક મુકામ ઉપર જે જે બનવાનું વિચાર્યું.